કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો દોસ્ત, તમારો પ્રિય શિક્ષક પરવેઝ અંસારી, અને આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એજ્યુગુરુમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે ગણિતમાં એક સરસ મજાની શોર્ટ ટ્રીક લઈને આવ્યો છું કે જેની મદદથી તમે આપેલી સંખ્યાનો વર્ગમૂળ એકદમ સરળતાથી શોધી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. તો શરૂ કરીએ આપણે. મિત્રો, આપણને 1 થી 10 સુધીની સંખ્યાના વર્ગ તો આવડે જ છે. આપણે તેનો ઉપયોગ કરીને આપેલી સંખ્યાનો વર્ગમૂળ એકદમ સરળતાથી શોધતા શીખીએ. તો અહીંયા બોર્ડ ઉપર મેં 1 થી 10 સુધીની સંખ્યાના વર્ગ લખેલા છે. આપણે તેનો ઉપયોગ કરીને વર્ગમૂળ શોધવાની ટ્રીક શીખીએ. દાખલા તરીકે 1936, આપણે આનું વર્ગમૂળ શોધવું છે. તો સૌથી પહેલાં આપેલી સંખ્યાને આપણે બે ભાગમાં વહેંચી દઈશું. પાછળની બે સંખ્યાનો એક ભાગ અને આગળની બે સંખ્યાનો એક ભાગ. ત્યારબાદ આપણે પાછળનો ભાગ પહેલાં ઉપયોગ કરીએ. એમાં છેલ્લો અંક કયો છે? 6. તો અહીંયા 1 થી 10ના વર્ગમાં છેલ્લે 6 ક્યાં આવે છે તે આપણે જોઈ લઈએ. તો છેલ્લે 6 ક્યાં આવે છે? તો 1 તો 4ના વર્ગમાં અને 6ના વર્ગમાં. તો અહીંયા આપણે લખી દઈશું 4 અને 6. એટલે કે આપેલી સંખ્યાના વર્ગમૂળનો છેલ્લો અંક કાં તો 4 હોય કાં તો 6 હોય. હવે આગળનો અંક નક્કી કરવા માટે આપણે આગળના ભાગનો ઉપયોગ કરીએ. તો અહીંયા કેટલા છે? 19. હવે આપણે 1 થી 10ના વર્ગમાં જોઈશું કે 19 કરતાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે. તો 19 કરતાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે 16, એટલે કે 4નો વર્ગ. તો અહીંયા આપણે લખી દઈશું 4. હવે આ બેમાંથી કયો અંક આવે તે નક્કી કરવા માટે આપણે શું કરીશું? તો અહીંયા આપણને જે અંક મળે તેને એના તરત પછીના અંક વડે ગુણાકાર કરીશું. તો 4નો તરત પછીનો અંક કયો? તો 5. તો બંનેનો ગુણાકાર કરીએ તો 4 × 5 કેટલા થાય? 20. હવે આપેલી સંખ્યા એ અહીંયા આપણને જે ગુણાકારમાં જે સંખ્યા મળે એના કરતાં જો નાની હોય તો આ બેમાંથી આપણે નાનો અંક પસંદ કરીશું, અને જો મોટી હોય તો મોટો અંક પસંદ કરીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા છે? 19. તો 19 એ 20 કરતાં નાના કહેવાય, તેથી આપણે આ બેમાંથી નાનો અંક પસંદ કરીશું. તો અહીંયા લખી દઈએ આપણે 4. એટલે કે 1936નું વર્ગમૂળ આપણને કેટલું મળે? 44 મળે. હવે આપણે બીજી એક સંખ્યાનો વર્ગમૂળ શોધીએ. દાખલા તરીકે 5184. આનું આપણે વર્ગમૂળ શોધવું છે. તો સૌથી પહેલાં આપેલી સંખ્યાના આપણે બે ભાગ પાડીશું. પાછળની બે સંખ્યાનો એક ભાગ અને આગળની સંખ્યાનો બીજો ભાગ. હવે પાછળનો જે ભાગ છે એમાં આપણે છેલ્લી સંખ્યા જોઈએ. તો છેલ્લે કેટલા છે? 4. તો અહીંયા 1 થી 10ના વર્ગમાં 4 ક્યાં આવે છે તે આપણે જોઈએ. તો 1 તો 2ના વર્ગમાં 4 આવે છે અને 1 8ના વર્ગમાં 4 આવે છે. તો અહીંયા આપણે લખી દઈએ 2 અને 8. એટલે કે આપેલી સંખ્યાના વર્ગમૂળનો અંતિમ અંક કાં તો 2 હોય કાં તો 8 હોય. હવે આગળનો અંક નક્કી કરવા માટે આપણે આગળનો ભાગ જોઈએ. તો આગળ કેટલા છે? 51. તો 1 થી 10ના વર્ગમાં 51 કરતાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે તે આપણે જોઈ લઈએ. તો 51 કરતાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે 49, એટલે કે 7નો વર્ગ. તો અહીંયા આપણે લખી દઈશું 7. હવે આ બેમાંથી અંક નક્કી કરવા માટે અહીંયા આપણને જે સંખ્યા મળી તેને તેના તરત પછીની સંખ્યા વડે ગુણીશું. તો 7 અને તેના તરત પછીની સંખ્યા કઈ?
आठ, बन्ने नो गुणाकार करिए तो सात ईठा छप्पन, अपने छप्पन मळ्या। जो आपेली संख्या ये आना करता नानी होय तो आपणे नानो अंक पसंद करवानो, अने जो आपेली संख्या ये गुणाकार करता मोटी आवे तो मोटो अंक पसंद करवानो। तो अहीं एकावन ये छप्पन करता केवा छे, नाना छे, तो आ बेमांथी कयो अंक पसंद करीशुं, नानो, એટલે કે આપણે લખીશું બે। તો 5184 એનું વર્ગમૂળ કેટલું મળે? 72। હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ। નવ હજાર 409 આનું આપણે વર્ગમૂળ શોધવું છે। તો સૌથી પહેલાં આપેલી સંખ્યાને આપણે બે ભાગ પાડીશું, પાછળની બે સંખ્યાનો એક ભાગ અને આગળની સંખ્યાનો બીજો ભાગ। હવે પાછળનો જે ભાગ છે એમાં આપણે અંતિમ અંક જોઈ લઈએ। તો અંતિમ અંક કયો છે? 9। તો 1 થી 10ના વર્ગમાં 9 ક્યાં આવે છે તે આપણે જોઈ લઈએ। તો એક તો 3ના વર્ગમાં આવે છે અને એક 7ના વર્ગમાં આવે છે। તો અહીંયા આપણે લખી દઈશું 3 અને 7, એટલે કે આપેલી સંખ્યાના વર્ગમૂળનો અંતિમ અંક કાં તો 3 હોય કાં તો 7 હોય। હવે આગળનો અંક નક્કી કરવા માટે આપણે આગળની સંખ્યા જોઈએ। તો અહીંયા કેટલા છે? 94। તો 1 થી 10ના વર્ગમાં 94 કરતાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે તે આપણે જોઈ લઈએ। તો 94 કરતાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે 81, એટલે કે 9નો વર્ગ। તો અહીંયા આપણે લખી દઈશું 9। હવે આ બેમાંથી કયો અંક આવે તે આપણે નક્કી કરવા માટે 9ને તેના તરત પછીની સંખ્યા વડે ગુણી દઈએ। તો 9ની તરત પછીની સંખ્યા કઈ? 10, અને આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને કેટલા મળે? 90। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા છે? 94। 94 એ 90 કરતાં કેવા કહેવાય? મોટા કહેવાય। તો આ બેમાંથી આપણે કયો અંક પસંદ કરીશું? મોટો। તો અહીંયા આપણે લખી દઈશું 7, એટલે કે 9409 એનું વર્ગમૂળ આપણને કેટલું મળે? 97 મળે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? મિત્રો આ ટ્રીકને હજી આપણે થોડી સહેલી બનાવી દઈએ। અહીંયા અંતિમ અંક જોઈને આપણે આ જે બે સંખ્યાઓ લખીએ છીએ આ બે સંખ્યાનો સરવાળો હંમેશા 10 થશે। જુઓ 4 વત્તા 6 10, 2 વત્તા 8 10, 3 વત્તા 7 10, એટલે કે જો આપણે એક અંક જાણતા હોઈએ તો બીજો અંક આપણે જાતે લખી શકીએ છીએ, જેથી કરીને આપણા સમયનો બચાવ થાય। હવે આપણે બીજી એક સંખ્યાનું વર્ગમૂળ શોધીએ, થોડીક સંખ્યા મોટી લઈએ, 10816, અને આનું આપણે વર્ગમૂળ શોધીએ। મિત્રો હવે 5 અંક થઈ ગયા, તો આપણે જે પ્રમાણે 4 અંકની સંખ્યાનું વર્ગમૂળ શોધતા હતા તે પ્રમાણે જ આનો પણ વર્ગમૂળ શોધીશું। સૌથી પહેલાં શું કરીશું? આપેલી સંખ્યાના બે ભાગ પાડીશું, એમાં પાછળના ભાગમાં આપણે 2 અંક રાખીશું અને આગળના ભાગમાં જેટલા અંક બાકી રહે તેટલા રાખી દઈએ। હવે આપણે છેલ્લો અંક જોઈએ, તો છેલ્લો અંક આવે છે 6। તો 6 ક્યાં આવે છે? તો 6 એ એક તો 4ના વર્ગમાં આવે છે અને 6ના વર્ગમાં આવે છે। તો અહીંયા આપણે લખી દઈશું 4 અને 6। મિત્રો જુઓ 4 વત્તા 6 10 થઈ ગયા ને, તો આપેલી સંખ્યાના વર્ગમૂળનો અંતિમ અંક કાં તો 4 હોય કાં તો 6 હોય। હવે આગળનો અંક નક્કી કરવા માટે આપણે આગળનો ભાગ જોઈએ, તો અહીંયા કેટલા છે? 108। તો 1 થી 10ના વર્ગમાં 108 કરતાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો 100, એટલે કે 10નો વર્ગ। તો અહીંયા આપણે લખી દઈશું 10। હવે આ બેમાંથી કયો અંક આવે તે આપણે નક્કી કરવા માટે 10ને તેના તરત પછીની સંખ્યા એટલે કે 11 વડે ગુણાકાર કરીએ। તો 11 દાન 110, અહીંયા મિત્રો કેટલા છે? 108, અને 108 એ 110 કરતાં નાના કહેવાય, તેથી આપણે આ બેમાંથી નાનો અંક પસંદ કરીશું, એટલે કે 4। તો 10816 એનું વર્ગમૂળ આપણને કેટલું મળ્યું? 104। વિદ્યાર્થી મિત્રો આ ટ્રીક દ્વારા તમે
कोई पण पूर्ण वर्ग संख्यानो वर्गमूल एकदम सरळताथी शोधी शको छो। विद्यार्थी मित्रों, आजनो वीडियो ए तमने केवो लाग्यो ए कमेंट करीने अवश्य मने जणावजो। मारा वीडियोस तमारा मित्रों ने पण शेर करजो। फरी मळीशुं गणित मां कोई नवी ट्रिक साथे। आवजो।